આપણી વચ્ચે અહીં સંતો પણ સંતોનું સાનિધ્ય છે ત્યારે આવા પુણ્યશાળી આત્મા ભાગ્યશાળી આત્મા હોય બાપ એમના ગુરુ મહારાજ એવા ભિખારામ બાપુ તેમને પ્રથમ વર્ષીય પુણ્યતિથિ નિમિત્તે સૌ ગુરુ ભાંડોડા સૌ ગુરુ ભાઈઓ ભેગા થઈ અને આવું સરસ કાર્ય કર્યું ત્યારે અમે નર નારી જતી સતી અમે ગુરુના બાળક ખૂબ ખૂબ તમને ધન્યવાદ આપીએ છીએ કારણ કે આવા વિચારો ઓછા આવે છે ગુરુના ગયા પછી ગુરુની રહેણીમાં રહેવું ગુરુના ગયા પછી સદગુરુના વચને વચન પ્રમાણ કરી પડ્યો બોલ ઝીલવો એ સદગુરુનો બાળક છે સદગુરુના વચને વચન પ્રમાણ કરી સદગુરુના પડ્યા જેણે બોલ ઝીલ્યા હોય રેણી કરણીના પૂરા હોય અને ન હોય અધૂરિયા હું કરું છું નહીં હું કરું છું કરતલ જુદો કોઈ આપણે એમ કહીએ કે હું કરું છું આ મેં કર્યું છે આ હું કરું છું એટલે થાય છે નહીં આ શરીરની આ દેહની કોઈ એવી તાકાત નથી કોઈ ને કોઈ સદગુરુની કૃપા તમારી ઉપર એના ચાર ચાર હાથ હોય તો જ આ પ્રસંગ દિવ્યમાન બની શકે છે હું કરું છું કરતલ જુદો કોઈ એલા ભાઈ આદરા તારા અધવસ રહેશે ઓ અને રહ્યા પણ છે ઘણા એના આદરા તારા અધવસ રહે મારો હરિ કરે સો હોય મારો હરિ કરે ને એમ થાય બાપ એક હું ને મારું મટી જાય બસ વાત ખતમ થઈ ગઈ બાપ પણ આપણે ઘરમાં પરિવારમાં ધર્મમાં આપણે હું ને જાડું કરીએ છીએ હું ને દાડે દિવસે એને ઓલું આપણે નાના નાના હતા તે ભણતા ને પાટી લઈને ભણવા જતા સ્લેટ લઈને ઓલી કંતાનની કોથળી હમણે અહીંયા તમે આપી ને કંતાનની કોથળી એવી કોથળી લઈને જાતા ઠેલી લઈને ઓલી ભરત ચિતર વાળી ઠેલી હોય ને ભરત વાળી એવી ઠેલી લઈને જાતા પછી ચોમાસું આવે ને બાપા ત્યારે ચોમાસામાં આપણે મને બહુ યાદ છે આ ચોમાસામાં છત્રી નહોતી આપણે ઓલી કંતાનની કોથળી હોય ને એનો કોશલો કરતા કેવો કોશલો એ એવી મોજ હતી ને બાપા હે ઓહો એ હાથે નાનપણ હાંભરે બાપ મોટપની મજા મને કડવી લાગે કાગડા મોઢે બોલું માં એ માં મને તો હાથે નાનપણ હાંભરે પણ હવે તો મોટપની મજા બધી કડવી લાગે છે કાગડા મોટપની મજા એ હું ને જાડું કરે છે માન અને અપમાન એકે ઈ ઉરમાં ભગતના અને સંતના ન હોય બા હે ગુરુના બાળકમાં ન હોય તો આપણે તો દિવસે દિવસે દાડે દાડે એ હું ને જાડું કરીએ છીએ હું છું એટલે આ બધું મોટર બોટર નકર તમારે ક્યાં કોઈ ઘરમાં કોઈ કમાવે તો હું તો આ બધું એટલું કમાઈને મેં કર્યું છે હું કરું છું મેં કર્યું છે એ બાપા હુંની જગ્યાએ તુંને ઠેરાવી દે ને એ તુંહી ભિખારામ તુંહી
ही सदगुरु, तू ही सदगुरु, तू ही परमात्मा, तू ही परमात्मा, तू ही ईश्वर, तू ही ईश्वर, तू ही ईश्वर। ईश्वर क्या छे? है तू ही ईश्वर क्या छे? ईश्वर ईश्वर आ स्वर चाले छे ने बाप, स्वर चाले छे, स्वर मुकाय छे, श्वास श्वास लेवाय छे, श्वास मुकाय छे, ईश्वर मा ईश्वर छे। क्या छे ईश्वर? ईश्वर नो वास क्या छे? सद्गुरु नो वास क्या छे? ईश्वर मा छे। मारो तमारो जे स्वर चाले छे ईश्वर मा छे, ई नूर मा छे। આ ઢોકળા જેવાને ઢળતા કાંઈ વાર લાગે? આ હાઈવે ઉપર ચડે આ શરીર બાપ, આ સ્થૂળ શરીર બાપ, કોઈ પણ વાડીએ હોય, ખેતી કામ કરતો હોય, ઓફિસમાં હોય, ધંધામાં હોય બાપ, આ ઢેફુ તરત પડી જવાનું છે ઢફ લઈને, હે? પંચભૂતમાં થી પ્રગટ થયું તું પાછું જહાં સે આયા વહા સમાયા, પંચભૂત માં પાછું આ આપણું જેમ છે એમ પાછું ભળી જવાનું છે બાપ, પવન પ્રકાશ જળ અગ્નિ થી મારો તમારો છે, વાયુ થી આ પિંડ બંધારણ છે બાપ, આ શરીર નું જે બંધારણ થયું છે માતા પિતા ના નાદ અને બુંદ ના બીજ થી થયું છે બાપ, માતા પિતાના શરીર થકી મારું તમારું આપણું આ શરીર બન્યું છે, એમાં પરમાત્માનો વાસ, તમારું શ્વાસ શ્વાસ અજંપા જાપ, જાપ અજંપા, મહાપુરુષો કીધા, કબીર સાહેબે કીધું, સ્વારામ બાપાએ કીધા, જેસલ તોરલ લાખો લોયણ ખીમડિયો કોટવાળ રાવ તરણસી માલ દે રૂપા દે, દેવતણખી દેવાયત, સવારામ બાપા જમના બા દાસી જબુબાય, દાજ મહાપુરુષે કોનું ભજન કર્યું, કયું ભજન કર્યું, કયા ઘરે જવું છે, ક્યાં જવું છે, કયું મૂળ ઘર છે, તું ક્યાંથી આવ્યો છો, ક્યાં જવાનું છે, અત્યારે તું ક્યાં છો, મને તમને સદગુરુ બાપ જેમ છે તેમ જ્ઞાન કરાવે છે, સહજમાં સમજાવી દે છે, કાંઈ આ દેહને તપાવવો નહીં, હા ભૂખ્યા રહેવું નહીં, બહેનોની સંખ્યા તો ઓછી થઈ ગઈ, હવે થોડાક આમ પાછળ જોજો બધા ભાઈઓ કેટલા વૈધા, એ તો જોવો, થોડુંક તો ડોકિયું કાઢો બાપ, હે નાની નાની નદીઓ હતી ને, હવે તો મહાસાગર બેઠા મહાસાગર ના મોતી, અને હવે તો ખરાખરી નો ખેલ છે ઓ બાપ, બહુ સરસ ભાઈએ ભજન માં ગાયું બાપ, કે સાચા રે સંતો ની માથે ભક્તિ કેરા મોડ, નિરખતા નેણા મહાપુરુષોના સદગુરુના સંતોના નિરખતા નેણા હરખે મટી જાય પછી મનડાની ડોટ, બસ મનની ડોટ મટી જાય, ક્યારે મટે? સંતોનું સમાગમ થઈ જાય, ગુરુગમ રૂપી શ્યામ લાગી જાય ત્યારે આ મનડાની ડોટ છે ભટકણ છે, આ હાચું આ હાચું આ હાચું, આ ખોટું આ હાચું, આ બધી મનની જે ભ્રમણા છે ભટકણ છે એ મટી જાય, ક્યારે? સાચા સંતનો સંગ થાય ત્યારે, નિંદા પરાઈ નઠારી લાગે પછી ગુરુના બાળકને નિંદ્યા ને ઈર્ષ્યા ને રાગ ને દ્વેષ એને નઠારી લાગે, અને કોઈની વાતમાં અને હરિ એક વજનમાં 37 વર્ષથી બાપ કહું છું, ના ભજન મળ્યું હોય ને તો મારા માતા પિતાની કૃપાથી મળ્યું છે, બીજા મારા સદગુરુની કૃપાથી મળ્યું છે, અને અત્યારે હાલ ભજન કરતી હોય ને તો મારા સીતારામના મારા પતિદેવના આધારે કર્યું છે બાપ,
દાસી જમુબાએ કહે છે કે નિંદા પરાઈ નઠારી લાગે પછી એને કોઈ વાતમાં ઈર્ષ્યા રાગ દ્વેષમાં એને કોઈ રસ ન લાગે અને બધાય સત્સંગમાં આજે મહાપુરુષોના જીભના લોચા વળી ગયા બાપ લોચા અને હરેક ભજનમાં એક તો ખાસ કહું છું કે હું કોઈ કલાકાર નથી બાપ મને કોઈ કલાકારનો બિરદ ક્યારેય ન આપતા કારણ કે હું કોઈ કલાકાર નથી બાપ એક ગુરુનો બાળક છું બસ જો આનંદ સંત ફકીર કરે ઓ આનંદ નહી અમીરમાં અમીર માણસમાં એ આનંદ નથી એ આનંદ આપણે અત્યારે કરીએ છીએ મુકેશ અંબાણી ઘરના કેજો એક ભજન ગાવ ગંગા સતીને ગાય હગે હે ગમે એટલો ભલે ને અમીર માણસ હોય પણ આપણે તો ઝૂંપડામાં રહેતા કેરોસીન ની લાઈનમાં ડબ્બામાં ડબ્બા પાંચ પાંચ કિલાના કેન લઈને આપણે ઊભા રહેતા હે આપણે કાળી મજૂરી કરતા દાડી તો ફાડી કરતા અને એના સંતાનો સિંહની ગર્જના કરી શકે બાપ બાકી આ માઈ કાંગલાની ભક્તિ નથી આ કોઈ દેખાડાની ભક્તિ નથી આ કોઈ રાકા વેડાની ભક્તિ નથી આ તો મરજીવાના કામ છે આ ભક્તિના માર્ગે હાલવું એની રેણી કરણીમાં ચાલવું હોય તો શૂરવીરના કામ છે બાપ હે આ તો રેકડી છે આમાં કોઈ પથ્થર નાખે કોઈ ગાળ્યું દે કોઈ કાંકરા નાખે કોઈ ધૂળ ઉડાડે બાપ આ રેકડીમાં આ સમાજને આ દુનિયાને મન ફાવે એવો માલ નાખે પણ ઈ સંતને શું કીધું નિંદા પરાઈ નઠારી લાગે અને પછી સમરે શ્રી રણછોડ હે એની રેકડીમાં બધો બધા માલ નાખ્યા કરે નાખ્યા જ કરે નાખ્યા જ કરે પણ ઈ તો સમરે એક શ્રી તુહી 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 અહમ બ્રહ્માસ્મિ તત્વમસિ અહમ બ્રહ્માસ્મિ એની ઓહમ સોહમ ઓહમ સોહમ સોહમ હંસો સોહમ હંસો એકતાર તુહી 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 એમાં બીજો કોઈ નાદ નહીં જગત ગમે તે કરે ગમે તે વાતો કરે એની સામુ પરવા કર્યા વગર એટલે મારું તો આપણો 9:30 નો કાર્યક્રમમાં કદાચ 2 વાગે કે 2:30 વાગે બસ એક જ મારી વાત છે તમને બાપ કે બસ હું ને જાડું નથી કરવું બાપ હું ને ઘસો ચેકલબર બની જાઓ કોઈના ભાલમાં સુખની રેખા લખી શકો અથવા ન લખી શકો ને તો કાંઈ વાંધો નહીં બાપ કોઈના ભાલમાં સુખની રેખા લખાય કે ન લખાય પણ કોઈ બેન પરિવાર કોઈ કુટુંબમાં બેન દીકરી હોય કોઈ વિધવા હોય બાપ એને એક તેલનો ડબ્બો લઈ આપો એને એક ઘઉંનો કટો લઈ આપો એના ચેકલબર બની જાવ ને દુઃખને ભૂસી નાખો બસ અને મે કર્યું એમ નહીં હું ને ઝાડું ન કરો હું ને ઘસી નાખો ભજન થઈ ગયું બસ મારી માવડીઓને તો બે હાથ જોડીને પ્રાર્થના કરો હવાર હાં દીવાબત્તી થાય કે ન થાય કોઈ વાંધો નહીં બાપ હવાર હવારમાં 5 વાગે ને 6 વાગે બહુ મંડાઈ ન પડવું આ પુરુષો તમને શાંતિ લેવા દેવી ને હુવા દેવો બિચારો આ પુરુષોત્તમ એ શિયાળામાં શિયાળો હોય કડકડતી ટાઢ હોય એને આદુ ને હું એલચી ને હુઈટ નાખીને આ પુરુષોત્તમને છા પાય દેવી ઓલો પુરુષોત્તમ હવે પૂંજવાનું બધી અંધ શ્રદ્ધા હવે બંધ કરો બા આ બધા ડીંડક છે ડીંડક સમજાય છે હે આમ જો ગોરખ જાગતા નરસે હે મનસા માલણી ગોરખ જાગતા નરસે આ આપણો જાગતો પુરુષ છે હે સ્ત્રી માટે પતિ એ પરમેશ્વર છે સ્ત્રી માટે પતિ એ ભગવાન છે સ્ત્રી માટે કોઈ મોક્ષ કે મુક્તિ નથી આ તુલસીદાસ રામાયણમાં કહે છે બાપ
કે સ્ત્રી માટે પતિ એનો ભગવાન છે, સાસુ ને સસરા એના શિવ ને પાર્વતી છે, એ મઢવાળી નહીં બોલે બાપ। જો તમારે મઢવાળી ને રાજી કરવી હોય, ડુંગરા વાળી ને રાજી કરવી હોય, તો પહેલા આપણે ઉમરા વાળી ને રાજી કરો। હે, જેને નવ નવ માસ પેટમાં રાખ્યા, ઉદરમાં રાખ્યા, જેને દાડી દફાડી કરી, કાળી મજૂરી કરી, પેટે પાટા બાંધીને વ્યાજવા રૂપિયા લાવી લાવીને દીકરાને દીકરીઓને ભણાવ્યા, ઈ આપણી ખોડિયાર બ્રહ્માણી ચામુંડ મેલડી દેશામાં આ બધી આપણી શક્તિ, અને શક્તિ વિના અહીંયા બોલી ન શકાય। શક્તિ ક્યાં નથી, કોને ક્યાં શક્તિ ને ગોતવા જાવી, આ શક્તિ છે ત્યારે તો અહીં બોલાય છે, શક્તિ છે તો તમે શ્રવણ ઇન્દ્રિય થી સાંભળી શકો છો, શક્તિ છે તો તમે કામ કરી શકો છો, શક્તિ છે તમારામાં તમે ટોયલેટ જઈ શકો છો, શક્તિ છે તમારામાં નાહી શકો છો, શક્તિ છે તો તમે વાડીએ જઈ શકો છો બાપ। હે, ઈ શક્તિ ક્યાંય તમારાથી અળગી નથી, અને ઈ શક્તિ જો એક સહેજ પણ જુદી પડે તો રામ બોલો ભાઈ રામ, પાડોશી ઉતાવળા થાય અને ક્યારે કાઢવા આવશે, હે ફલાણા દાદાને કાઢી ગયા કે નહીં, તે કે હું થયું, તે કે ઓલી શક્તિ હતી ને, હે મારી તમારી કુળદેવી બાપ, ઈ આપણી અહોરની સાર છે, હે તમે દેવને માનો દેવીને માનો, સતત આપણે અહોરની અત્યારે સહી કરીએ છે, અત્યારે અત્યારે ઈ સહી કરે છે, અને અત્યારે અહોરનીશ મેં ભજનમાં ગાયું, અહોરનીશ ટંકશાળ પડે, એની અહોરનીશ અત્યારે ઝાલર વાગે છે, એટલે ભજનમાં કીધું બાપ લગની રે લાગી રે ભિખારામ નામ થી રે, લગની રે લાગી રે ભિખારામ નામ થી રે, ભજન મારે જો તમે ભરપૂર, ભજન મારે જો મેં ભરપૂર રે, લગની રે લાગી રે સાધગુરુ નામ થી રે, ભિખારામ ચરણોમાં નાનુદાસ બોલ્યા, બહુ સરસ વાણી છે કે લગની લાગી ભિખારામ નામથી, ભજનમાં રહેજો ભરપૂર, પછી પેલા અંતરામાં કે છે કે ભજન કરો તો તમે એવું કરજો નાભીમાં શ્વાસા લાગે, બહુ સરસ વાત કરી, તો કે ભજન કરો તો કેવું ભજન કીધું, હે કે શું આ ગાવાનું, હે અહીં ગવાય છે ને તમે સાંભળો છો એ ભજન ની વાત કરી, એ તો આપણો મુજરો છે, એ તો આપણો ધર્મની નજીક રહેવાનો આ રાહ છે બાપ, ભજન કરવાનો છે બાપ, બહુ સરસ વાત કરી, શ્વાસ શ્વાસ ના દમ કદમ ના જાળવાની છે, અત્યારે કૃષ્ણ આમ જો હિંડોળા મારે છે, હિંચોળા ખાય છે બાપ, અને જો ઈ બંધ થઈ જાય તો પછી રામ બોલો ભાઈ, શું કીધું, ભજન કરો તો એવું તમે કરજો રે, ભજન કરો તો એવું તમે કરજો રે, નાભીમાં શ્વાસા
વિશ્વાસ શું કીધું હાલો लगनी रे लागी रे भिखाराम नाम थी रे लगनी रे लागी रे भिखाराम नाम थी रे भजन मारे जो ने भरपूर रे भजन
સુરતા અને શબ્દ જ્યારે એક ઘર થાય ત્યારે સૂક્ષ્મણા કહેવાય. અહીંયા એટલી સરસ વાત કરી છે બાપ મહાપુરુષોએ. અહીંયા સૂક્ષ્મણા શેરીની નાળી સારી રે, સૂક્ષ્મણા નાળી છે બહુ સારી રે, મોક્ષ તમને અપાવનારી.
बिछड़ी गया आवा महासागर ना मोती महासागर ना मोती आ चौथा पद तो जिसने पाया आ चौथा पद तो जिसने पाया रचना छे समटियाळा मां गंगा सती पानबाई ने कहळसंग बापू थी गया त्रिवेणी संगम मां ई कहळसंग बापू नी आ वाणी छे के चौथा पद तो जिसने पाया सांभळो युन की वाणी रे चलिया सुरता आ बापा ने बेसाड़ी दियो कारण के आपड़ा भजन नी सुरता ई बापा मां वही जाय बरोबर अत्यारे आपड़े खूब ऊंची वाणी आ छे बरोबर नाभी कमळ थी चलिया सुरता उलट दम लगाया हे संतो उलट दम लगाया हे रण जण हुआ रणकारा जागृत सुषुप्ति सपना जागे जागृत सुषुप्ति सपना जागे तुरिया में तार मिलाया है तुरिया में तार मिलाया है एक अखंड अंदर धूल लागी सूरत शून्य मास माया है सूरत शून्य मास माया है चौथा पद तो जिसने पाया सांभळो उनकी वाणी रे तमे सांभळो उनकी वाणी रे नाभी कमळ थी चली आसुरता नाभी कमळ थी चली आसुरता उलट दम लगाया है
देवी देवता कछु नाही, देवी देवता कछु नाही, ए नहीं धूप ने छाया है, नहीं धूप ने छाया है, गुरु प्रतापे बोला कहलसन वाणी एना थी पण आ ऊंचू भजन छे
आनंद है ले उभराणी मारा संतो। કરસંગ બાપુની વાણી આપણે ગાય એનાથી પણ આ ઊંચી વાણી અને એનાથી પણ હજી એક ઊંચી વાણી પણ આ ભજનમાં જેટલા ભાઈઓ બહેનો બધા બેઠા છે બધા એટલા સરસ આમ બેસી જાઓ હવે જ્યારે હું ભજનમાં ગાઉં હો હો જી ત્યારે તમારે ત્રણ વાર હો હો જી ગાવાનું હું એમ કહું હા 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 તો ત્યારે તમારે ત્રણ વાર હા 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 અને ઊંચા હાથ કરીને ઓ છેલ્લા હવે ત્રણ થી ચાર ભજન લઈ પછી આપણે વાણીને વિરામ આપીએ ભાઈ બરોબર ત્યારે આનંદ હે લે ઓલો બધા ઉભા થઈ જાવ બાપ બહુ હુતા હો તમ બહુ હુતા ઓલા જુવાંદડા હવે અમે છેક સુરત થી આવ્યા હોય 500 600 કિલોમીટર બે માણા નજી મારા 6 તારીખ નો અહીં મોરબી પ્રોગ્રામ છે તમારે અનુકૂળ હોય તો ત્યાં પણ સાંભળવા આવજો હાલો તૈયાર થઈ ગયા હા હા હું અહીંથી ઊંચો હાથ કરું ત્યારે આમ આંગળી કરું એટલે તમારે પડકારો કરવાનો નાભી માંથી હો હા ક્યાંથી ગાવાનું ગળેથી તો બધા ગાય છે ગળેથી નથી ગાવાનું પરાપશ્યંતિને મધ્યમાં વેખરી કીધું ને મહાપુરુષે નાભીથી ગાવાનું છે ઉલટ દમ લગાયા કીધું ને આનંદ હેલી ઉભરાણી મારા સંતો આનંદ હેલી ઉભરાણી રે હો હો चंद्र सूरज वहां घटना ही नहीं पवन ने पानी रे ओ जी चंद्र सूरज ने वहां घटना ही नहीं पवन ने पानी रे ओ अष्टकूर पर्वत वहां घटा अष्टकूल पर्वत वहां घटना ही नहीं वेद ने वाणी मारा संतो नहीं या वेद ने वाणी मारा संतो आनंद हेली
नूरत सूरत मास माणी रे ओ जे नौ तम नामे निरंतर निरख्या नूरत सूरत मास माणी रे ओ जे ए घट पोख्या सन्मुख दे सदगुरु केरी निशानी मारा संतो सदगुरु केरी निशानी मारा संतो आनंद हेली उभराण विरल
लाखो दे गगन खोजत खोजत पाया मेरे संतों, खोजत खोजत पाया मेरे संतों, उन पद की शान समझावे रे।
ये छोड़े नहीं पानवा
જગત બળે છે ને એ એનો નહીં લાગે તમને ડાઘો રે આ ત્રિવિધિના તાપમાં આખું જગત બળે છે ને એ એનો નહીં લાગે પછી તમને असल वचन कोई दी सड़े नहीं पान बाए ई तो अहो काल काले भले ने वनवाय આશાને તૃષ્ણા એને એકે નહીં ઉર માને એને પરમ ભક્ત કહેવાય એને પરમ ભક્ત કહેવાય એ ભાઈ રે દ્રઢતા રાખો તમે તો એવી રીતે રાખજો માનવાઈ એ જેથી રીતે નકળંગરા એ દ્રઢતા રાખો તો એવી રીતે રાખજો ને એ જેથી રીતે નકલ કરાય ગંગારે સતી ભૂલિયા પાન ભાઈ હે એને નહીં માયા કેરી છાયા રે એ જ્યાં લગી લાગ્યા ભાગ્યાની જેને ભય રહે મનમાં પાનવાય એ ત્યાં લગી ભક્તિ નહીં થાય રે લાગ્યા ભાઈયાની જેને શરીર પડે વાંકો પછી ધડ લડે પાનબાઈ આ શરીર પડે પણ પછી ધડ લડે પાનબાઈ એ સોઈ મરજી વા દેવા એ સોઈ મરજી વા દેવા
मन माने हे आ शरीर नो धणी मटी जा वाह पोता नो शरीर ई तो ई माने नहीं मन माने हे शरीर नो धणी सदगुरु चरणों सदगुरु ना शरण माई तो लवथा भक्ति मा निर्मल रेवुने मेली देवी मननी ताणावाण लवधारे भक्ति मा ये निर्मल रेवुने ए मेली देवी मननी ताणावाण पक्षारे पक्षी नहीं हरी ना देश पक्षारे पक्षी नहीं ए हरी ना रे देश माने ए नूरे नाम पदनी ये अटपटो खेल आतो इस झटपट हम जाए नहीं ने गंगारे सती बोलिया पान भाई प्यारे मटी जाई सारे मटी जाई सारे खान ये लाइया भाई ज्ञानी जेने फे रहे माने हे ये नाथी भक्ति नहीं था आ शरीर पड़े वापो धड़ लड़े पान बाई सोई मर जीवा तो केवा
पदार्थ पुण्य करी अमरापुर अंत्य चौरासी माही रे आ भूतल भक्ति आ पदार्थ मोटो नित्य सेवा नित्य कीर्तन आवा निरखवानंद कुमार भूतल भक्ति पदार्थ मोटो आ भूतल भक्ति पदार्थ धन धन ये ना मात पिता ने सफल करी आ काया रे भूतल भक्ति पदार्थ अष्ट महासिद्धि ना आंगणे उभे अष्ट महासिद्धि ना आंगणे उभे ए वली मुक्ति एनी दासी रे ए भूतल भक्ति सुखदेव योगी रे
जाने ओली व्रजनी गोपी एक एक जाने अभी व्रजनी गोपी नरसैयो भोगी साधुड़ा ना शरण मावा
बोली ए मारी अभी भक्ति करो तो हर जी अगम भेद जा करो तो हर जी अगम भेद जानो अगम भेद जानो अगम भेद जानो दास सवो दंडवत करे सतगुरु चरण उपासे ईश्वर राम बापा दंडवत करे सतगुरु चरण उपासे अधर्म ने मारोगे
सदगुरु भगवान भिखाराम बापानी सत्य सनातन धर्म ने जय ओ नमः नमः पार्वती पते हर हर महादेव से तारा उली सोकरियो जागे अबे तो युवा पेटी तो कोई भजन सांभरतो नहीं।